હવે આગળ વાત કરીએ તો જેતપુરની, જેતપુરમાં ચારિત્ર ઉપર શંકા રાખી પતિએ કરી પત્નીની હત્યા. પરપ્રાંતીય મહિલાના પતિએ ઘરે ટૂંપો દઈ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી. પોલીસે ગણતરીના કલાકો જ માં ગુનાનો ભેદ ઉકેલ્યો. છેલ્લા 6 વર્ષથી ગુજરાતમાં અલગ અલગ જગ્યાએ રહી મજૂરી કામ કરું છું, જેથી ગુજરાતી ભાષા સારી રીતે સમજું છું. અને છેલ્લા 3-1 વર્ષથી મહાદેવ ફિનિશિંગ નામના કારખાનામાં કામ કરું છું. સાથે કારખાનામાં મારા કુટુંબી કાકાની દીકરી મનીષા ત્રિલોકીરામ ચમાર, ઉંમર વર્ષ 19, પતિ ત્રિલોકીરામ છોટુરામ ચમાર, રહી સબાજપુર, ધાના મોહનિયા કૈમૂર બભુઆ વાળા સાથે સહ 1 મહિનાથી કામ કરે છે, જેમાં ત્રિલોકીરામ કારખાનામાં કામ કરે છે તથા તેની પત્ની મનીષા કુમારી કારખાનામાં કામ કરતા મજૂરો માટે રસોઈ બનાવવાનું કામ કરતી હતી. બંનેના લગ્ન 1.5 વર્ષ પહેલાં અમારી જ્ઞાતિના રીત રિવાજ મુજબ થયેલ હતા અને તેમને સંતાન નથી. અને છેલ્લા ઘણા સમયથી આ ત્રિલોકીરામ તેની પત્ની મનીષા પર ચારિત્ર્ય બાબતે શું કામ કરી મારકૂટ કરતો હતો, જે બંને પતિ પત્ની વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી, જે બાબતે અનેકવાર ત્રિલોકીરામને સમજાવેલ હતો. ગઈકાલે કારખાનામાં કામ કરેલ બાદ રાત્રિના તથા મારી સાથે કામ કરતા મજૂરો જેતપુર ગામમાં ગરીબી ગરબી જોવા માટે ગયેલ હતા, ત્યારે ત્રિલોકીરામ કે તેની પત્ની મનીષા તથા તેની સાથે રસોઈ કામ કરતી ઇન્દુબેન વાઓ અરવિંદ ગરબો જોવા માટે ગયેલ હતા. અને રાત્રિના 11-1 વાગ્યાની આસપાસ અમે પરત કારખાને આવતા ત્યાં જમવાનું તૈયાર પડેલ હતું, જેથી અમે લોકો સાથે જમી લીધેલ. અને ત્યારબાદ સુવા ગયેલ એ વખતે ઓરડીનો દરવાજો બંધ હતો. ત્યારબાદ જમીને અમો બધા મજૂર કારખાનામાં સૂઈ ગયેલ. અને સવારે 6:30-1 વાગે કારખાનામાં રસોઈનું કામ કરતા ઇન્દુબેન અરવિંદ, જે પણ બિહારના છે, તે અમે સૂતેલ હતા તે આવેલ અને મને જગાડીને વાત કરેલ કે ત્રિલોકી રામની ઓરડી બહારથી બંધ હતી, જેથી રસોઈ કરવા માટે ઓરડી ખોલી જોતા ત્રિલોકી રામની પત્ની મનીષા એકલી પડેલ હતી, જેને જગાડતા જાગેલ નહીં અને તેને કંઈક થઈ ગયેલ હોય તેવું લાગે છે અને ત્રિલોકી રામ હાજર ના હોય, જેથી કારખાનાના મજૂર રામ અવધ તથા ઠેકેદાર રણજીત, કે જે ત્રિલોકી રામનો સગો બની બેઠા છે, તેમજ સુનિલભાઈ એમ અમો બધા ત્રિલોકી રામની ઓરડીએ ગયેલ. અને જોયેલ તો મારી કુટુંબી બહેન મનીષા કુમારી નીચે પથારીમાં પડેલ હતી અને તેને જગાડતા જાગેલ નહીં અને શ્વાસ પણ લેતી ના હોય, જેથી આ વાતની જાણ અમારા કારખાનાના માલિક ચિરાગભાઈ જગનભાઈ સિંગરાને કરેલ અને તેઓ આવતા તેમણે આ વાતની પોલીસ સ્ટેશનમાં જાણ કરેલ હતી. તે દરમિયાન આ ત્રિલોકીરામની આજુબાજુમાં તપાસ કરતા ક્યાંય મળેલ નહીં અને થોડીવારમાં આ ત્રિલોકીરામને મને ફોન કરી કહેલ કે મેં જ મનીષાનું ઘરું દબાવી દીધેલ છે, તમારે જે કરવું હોય તે કરો, મારે હવે તેનું મોઢું પણ જોવું નથી, તેમ કહી ફોન મૂકી દીધેલ. જેથી આ બનાવ બાદ કારખાનાના સીસીટીવી જોતા આ મનીષાનો પતિ ત્રિલોકીરામ રાત્રિના આશરે 2:15 વાગ્યાની આસપાસ તેની ઓડીએથી ભાગી ગયેલું જોવા મળેલ હતું. બાદ અમારા શેઠ આવી ગયેલ હોય આ મનીષા કુમારીને એમ્બ્યુલન્સમાં જેતપુર સરકારી દવાખાને ખસેડવામાં આવતા ડૉક્ટરે મનીષા કુમારી મરણ ગયેલું જણાવેલ અને તેનું મોત ઘરું દબાવવાથી શ્વાસ રૂંધાવાથી જવાના કારણે થયેલ પ્રાથમિકમાં જણાવેલ, જેથી મારી કુટુંબી કાકાની દીકરી બહેન મનીષા કુમારી પણ તેના ચારિત્ર્ય બાબતે શંકા કરી તેની સાથે માથાકૂટ કરી મારી નાખવાના ઈરાદે તેનું ઘરું દબાવી દઈ મોત નિપજાવી હત્યા કરી નાસી ગયેલ હોય ફરિયાદ નોંધાવતા, જે ફરિયાદના આધારે જેતપુર પોલીસે આરોપી પતિ વિરુદ્ધ જેતપુર સિટી પોલીસે હત્યાનો ગુનો નોંધી તપાસ ચલાવી હતી, જેમાં આરોપી પતિને ઝડપી લેવાયો છે અને આરોપી વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આશિષ પાટડિયા, ZSTV, જેતપુર.